नमस्कार विद्यार्थी मित्रों, छेला बे वीडियो लेक्चर थी आपने संभावना चैप्टर शुरू करू छे। संभावना चैप्टर ने अंदर केटलीक बाबतो अने केटलीक पायानी थीअरीओ जेनो अभ्यास आपने कर्यो, के जेनी अंदर सौ प्रथम वीडियो लेक्चर नी अंदर एटले के सोमवारना वीडियो लेक्चर नी अंदर आपने तमे जाणो छो कि सोमवारना वीडियो लेक्चर अंदर आपणे संभावनानी व्याख्या अने केटलीक बाबतो केटलीक बनती घटनाओ आ बधी वस्तुओनो अभ्यास कर्यो। हवे पछीना वीडियो लेक्चरनी अंदर विद्यार्थी मित्रों आपणे शुं करवानुं छे, तो आपणे तमे जाणो छो कि स्वाध्याय 15.1 के जे आपणे शुरू करवानुं छे। मैं तमने लास्ट वीडियो लेक्चरनी अंदर जणावेलुं कि हवे पछी आपणे शुं करवानुं छे, स्वाध्याय 15.1 शुरू करवानुं छे। ये पहला मित्रों केटलीक बाबतो याद कर लीए कि 15.1 स्वाध्याय करता पहला 15.1 नी अंदर केटलीक जरूरी बाबतो जेवी के थीअरी मैं तमने पहला पण कीधुं हतुं के आ चेप्टरनी अंदर आपणे शेनी जरूर छे, सौथी वधारे जो कोई जरूर होय तो शेनी जरूर छे, हेतुलक्षी प्रश्नों माटे थीअरीनी जरूर छे। तो 15.1 नी अंदर पण आपणने केटलाक एवा ज दाखलाओ आपेला छे કે જે માત્ર ને માત્ર થિયરી ઉપર આધારિત છે, બે માર્ક્સનો દાખલો આવતો નથી। માર્ચ 2020ની અંદર એક દાખલો બે માર્કનો પૂછાણો હતો, પણ તે પણ બોર્ડે જે પેપર સ્ટાઇલ આપેલી હતી એ પેપર સ્ટાઇલ બ્લુ પ્રિન્ટથી બહારનો દાખલો હતો। તો મિત્રો અત્યારે આપણે એક વસ્તુ પહેલાં તો સમજશું અને પકડીને ચાલશું કે આ ચેપ્ટરની અંદર આપણે શું શીખવાનું છે। તો આ ચેપ્ટરની અંદર આપણે મેક્સિમમ હેતુલક્ષી પ્રશ્નો આવે છે, મેક્સિમમ એટલે કે બધા જ હેતુલક્ષી પ્રશ્નો આવે છે। એક પણ પ્રશ્ન આપણે 2 માર્ક 3 માર્ક 4 માર્કમાં આવતો નથી, 4 માર્કનો ગુણભાર છે। પરંતુ આપણને અહીંયા સ્વાધ્યાયની અંદર કેટલાક દાખલાઓ આપેલા છે, તો આપણે સ્વાધ્યાય કરવું જરૂરી છે। સ્વાધ્યાય એટલા માટે કરવું જરૂરી છે કે સ્વાધ્યાય કરશું તો આપણને આપમેળે જેની ખબર પડશે કે હેતુલક્ષી પ્રશ્નોની અંદર જ્યારે 1 માર્કના પ્રશ્નો આવે છે તો એ પ્રશ્નો સોલ્વ કરતા આવડશે અને કેટલીક જે પાયાની સંકલ્પનાઓ જે છે એ સમજાશે। કેટલીક એવી બાબતો કે જ્યારે મોટો દાખલો આપેલો છે એ પણ 1 માર્કમાં પૂછ્યો છે, તો એ દાખલાને કેવી રીતે ફેસ કરવો, આ બધી વસ્તુ આપણે શીખી શકશું। તો આપણે લાસ્ટ 2 વિડીયો લેક્ચરની અંદર થિયરી બધી જ સમજી ગયા છીએ, ઉપરાંત મેં તમને મહિનાઓ માટેની થિયરી અને વાર માટેની થિયરી લાસ્ટના હોમવર્કની અંદર મેં તમને મોકલેલી હતી, એ પણ તમે લખી લીધી છે। તો હવે પછી મિત્રો આપણે જે આગળનું કામ કરવાનું છે સીધું જ સ્વાધ્યાય 15.1 માટે કામ કરવાનું છે। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે બધો જ અભ્યાસ કરવાના છીએ એ બધો જ અભ્યાસ શેના માટે કરવાનો છે કે જે થિયરી પ્રકારના જે દાખલાઓ છે એ થિયરી પ્રકારના દાખલાઓ આજે આપણે જોશું। પછી આગળના વિડીયો લેક્ચરની અંદર બોર્ડ વર્ક દ્વારા કે જે દાખલાઓ કેવા દાખલાઓ છે કે એ દાખલાઓની અંદર થિયરી પ્રકારે નથી આવતો, એ દાખલાઓ સીધા મોટા દાખલાઓ છે, તો એ દાખલાઓ હું તમને આગળના વિડીયો લેક્ચરની અંદર બોર્ડની અંદર સમજાવીશ। ત્યાં સુધી આજે આપણે સૌ પ્રથમ કે જે હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે એવા જે પહેલાં પ્રશ્નો આપેલા છે આજે સમજી લઈએ, ત્યાર પછી આગળના જે પ્રશ્નો છે એ આપણે શેના દ્વારા સમજીશું, બોર્ડ વર્ક દ્વારા સમજીશું। તો મિત્રો હું અહીંયા તમારે વિડીયોની અંદર પણ એક હું PDF શેર કરું છું, એ PDFની અંદર સામે જ 15.1ના કેટલાક દાખલાઓ લખેલા છે જે સ્વાધ્યાયના દાખલાઓ છે, અને તમારી પાસે પણ ટેક્સ્ટબુક છે અને તમારી ટેક્સ્ટબુકની અંદર પણ તમે જોઈ શકો છો એ બધા। તો મિત્રો પહેલું જ એવું છે કે ઘટના ઈની સંભાવના પ્લસ ઘટના ઈ નહીંની સંભાવના બરાબર ખાલી જગ્યા। આપણે મિત્રો મેં તમને કેટલીક ઘટનાઓ સમજાવી હતી, શક્ય ઘટનાઓ, અશક્ય ઘટનાઓ, ત્યાર પછી પ્રાથમિક ઘટનાઓ, અને ખાસ એક જે નવી ઘટના હતી એ હતી પૂરક ઘટના। તો મિત્રો મેં તમને પૂરક ઘટના માટે એવું કીધું હતું કે પૂરક ઘટનાને ઈને સેના વડે દર્શાવાય, ઈ બાર વડે દર્શાવાય, સંભાવનાને આપણે P(E) વડે દર્શાવતા હતા, અને પૂરક ઘટનાની સંભાવનાને આપણે શેના વડે દર્શાવતા હતા, P(E)12 વડે દર્શાવતા હતા। એના માટે મેં તમને બીજું નામ પણ કીધું હતું કે એને P(E) નહીં પણ કહેવાય, શું કહેવાય, પૂરક ઘટનાને P(E) નહીં પણ કહેવામાં આવે છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને શું આપ્યું છે કે ઘટના ઈની સંભાવના
प्लस घटना ई नहीं नी संभावना, तो घटना ई नहीं ने तो पी ऑफ ई पण कहेवाय, तो पी ऑफ ई प्लस पी ऑफ ई बार बराबर શું થાય મિત્રો? જવાબ એનો શું આવશે? તમે પણ જાણો છો, હું પણ જાણું છું, એનો જવાબ કેટલો આવશે? એક. તો પ્રથમ દાખલાનો જવાબ તમારે કેટલો આવે છે? એક. કારણ કે કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશામાં તે કેટલો હોય છે? એક હોય છે. તો અહીંયા ઘટના છે, મુખ્ય ઘટના છે, અને એની પૂરક ઘટના છે, આ બંનેનો સરવાળો કેટલો થાય? એક થાય. તો પહેલી ખાલી જગ્યામાં તમારો જવાબ કેવો આવશે? એક આવે છે. ત્યાર પછી બીજી ખાલી જગ્યા એવી આપેલી છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે. પહેલાં તો ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના, તો મિત્રો પહેલાં તો આપણે સંભાવનાના પ્રકાર મેં તમને જે ભણાવ્યા હતા એ પ્રકાર યાદ કરવા પડે. એ પ્રકારની અંદર મેં તમને એવું કીધેલું હતું કે જે ઘટના ઉદ્ભવી ન શકે એવી ઘટનાને કેવી ઘટના કહેવામાં આવે છે? પહેલાં તો કે ઘટના ઉદ્ભવી ન શકે એવી ઘટનાને અશક્ય ઘટના કહેવામાં આવે છે, અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા માટે કેવી હોય? ઝીરો હોય છે. તો મિત્રો આની અંદર તમે જુઓ કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો કેટલી થશે? ઉદ્ભવી ન શકે તેની સંભાવના ઝીરો થશે. અને આ ઘટનાને કેવી ઘટના કહે છે? તો આ ઘટનાને અશક્ય ઘટના કહેવામાં આવે છે. આ તમારે સ્વાધ્યાય 15.1 બીજો દાખલો છે કે જે ઉદ્ભવી ન શકે એવી ઘટનાને કેવી ઘટના કહે છે. પહેલાં તો કે એવી ઘટનાને કેવી ઘટના કહેવાય છે? અશક્ય ઘટના કહેવાય, અને એની સંભાવના કેવી આવે છે? ઝીરો થાય છે. ત્યાર પછી મિત્રો ત્રીજી ખાલી જગ્યા કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, ચોક્કસપણે ઉદ્ભવી શકે. તો પહેલાં તો આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? તો આવી ઘટનાને ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. કેવી ઘટના કહેવામાં આવે છે? ચોક્કસ ઘટના. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેવી હોય? એક હોય. તો આની અંદર મિત્રો તમે જોવો તો પહેલાં તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, તો એમાં શું આવશે મિત્રો? પહેલી ખાલી જગ્યામાં ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના, એમાંથી તમે કોઈ પણ જવાબ લખો એ હાલે છે, કે શું આવશે? ચોક્કસ ઘટના અથવા તો શક્ય ઘટના. ત્યાર પછી આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો આવી ઘટનાને શું કહેવાય મિત્રો? તો આવી ઘટનાને શું કહેવા, આવી ઘટનાને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. ફરીવાર પાછું આનું આ સમજાવું, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે, કેટલી છે? એક. આવી ઘટનાને ખાલી જગ્યા કહે છે, તો શું કહે છે આવી ઘટનાને? તો આવી ઘટનાને શું કહે છે? ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પ્રયોગોની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે. પ્રયોગોની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓનો સરવાળો, સરવાળો ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા છે. તો આ પણ મેં તમને કીધું હતું કે તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? તો મિત્રો તમામ કોઈ પણ પ્રયોગ હોય તો એ પ્રયોગ માટે એની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થાય છે મિત્રો? એક થતો હોય છે. તો ચોથી ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવે છે? એક આવે છે. ત્યાર પછી મિત્રો આગળ કે ઘટનાની સંભાવના એકથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી. હવે આ બે ખાલી જગ્યાઓ આપેલી છે, જો કે આની અંદર પહેલાં તો કોઈ પણ ઘટનાની સંભાવના છે એ કેટલી અથવા એના કરતાં મોટી હોય. તો મિત્રો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? તમે આમને આમ સમજી શકો કે મેં તમને એક વસ્તુ એવી સમજાવી હતી કે કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો કરતાં મોટી અથવા ઝીરો જેટલી હોય, ઝીરો અથવા ઝીરોથી મોટી અને એક અથવા એકથી નાની. તો પહેલી ઘટનામાં શું આવશે? ઝીરોથી મોટી અથવા તેના જેટલી અને એકથી નાની અથવા તેના જેટલી. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? ઝીરો આવશે. અને બીજી ખાલી જગ્યામાં શું આવશે? એક આવશે. તો
तो मित्रों आ पण तमे सहेलाईथी समझी शको छो। तो आ पांच खाली जग्याओ के जे तमारे पांचे पांच हेतुलक्षी में पूछाई शके वे छे। त्यार पछी मित्रों हवे केटलीक बाबतो एक एवी आपी छे के सम के बीजो दाखलो, मेन बीजो दाखलो, ए मैं अत्यारे तमने बोर्ड पर स्क्रीन पर एनी पीडीएफ नहीं देखाय, पण ई जे मेन बीजो दाखलो छे ए समझवा माटे तमारी बधा पासे टेक्स्ट बुक छे ज, एटले तमे टेक्स्ट बुक नी अंदर ए दाखलो सहेलाईथी जोई शको छो। तो मित्रों ए जे बीजो दाखलो छे ए बीजो दाखलो शुं कहेवा मांगे छे ए आपणे समझीए। तो मित्रों हवे बीजो दाखलो तमारी स्क्रीन पर देखाय छे। तो बीजो प्रश्न शुं छे के बीजो प्रश्न एम छे के नीचे आपेल पैकी क्या प्रयोगोना परिणामों समसंभवी से समझावो। के आनी अंदर आपने एवं कीधु से समसंभवी परिणाम। पहला तो मित्र नवो शब्द आयो के समसंभवी एटले शुं, तो सम एटले सरखू अने संभवी एटले संभावना। के एवी घटनाओ के जे घटनाओना संभावना परिणामों की संभावना केवी होय, सरखी होय, समसंभवी होय, એટલે કે બંને પ્રાથમિક ઘટનાઓ હોય ને બંનેનો સરવાળો કેવો થતો હોય, એક થતો હોય, તો એવા કેટલાક પ્રયોગો આપ્યા છે કે એ બધા પ્રયોગો કેવા છે, સમસંભવી છે। તો સમસંભવીની પહેલા તો સંભાવનાનો સરવાળો હંમેશા કેવો થાય, એક થાય। કોઈ પણ પરિણામ હોય તેમાં બે જ જ્યારે પરિણામ આવે છે, કોઈ પણ ઘટનાની અંદર બે જ પરિણામ આવે છે અને એ મોટા ભાગે કેવા હોય છે, સમસંભવી હોય છે। પહેલી જ બાબત આપણે જોઈએ કે પ્રયોગ એક કે ડ્રાઈવર કાર શરૂ કરવાનો પ્રયત્ન કરે છે તો એમાં બે પરિણામ આવશે, કાર શરૂ થાય છે અથવા તો શરૂ થતી નથી। આની સિવાય બીજા કોઈ પરિણામ આવે કે ડ્રાઈવર કાર શરૂ કરવાનો પ્રયત્ન કરે છે અને વરસાદી માહોલ છે તો કાર સે પાણીમાં તણાઈ ગઈ, આ ત્રીજું પરિણામ આવું મળે જ નહીં કોઈ દિવસ। તમે સમજી શકો છો ને હું સમજી શકું છું કે આવું પરિણામ શક્ય નથી। તો માત્ર આમાં કેવા પરિણામ ઉદ્ભવી શકે કે કોઈ પણ બે જ પરિણામ હોય તો એ બે પરિણામ ક્યાં ક્યાં, તો બે પરિણામ ક્યાં ક્યાં આવે, એક તો કાકાર શરૂ થાય છે અને કાકાર શરૂ થતી નથી। તો મિત્રો આ પ્રકારના જે બે પરિણામો છે તો આને કેવા પરિણામો કહેવા, આને કેવી ઘટના કહેવામાં આવે છે, સમસંભાવી ઘટના કહેવામાં આવે છે, કાકાર શરૂ થશે અથવા તો કાર શરૂ નહીં થાય, બેમાંથી એક જ પરિણામ મળે, બરોબર। તો આવી રીતે કાર કુલ પરિણામ કેટલા થયા, બે થયા, કાર શરૂ થવા માટે એક ને કાર શરૂ ન થવા માટે એક, તો બંનેની સંભાવના કેટલી થાય, એકના છેદમાં બે, બીજાની પણ કેટલી થાય, એકના છેદમાં બે, પ્રયત્ન એક, કુલ પરિણામ બે, તો બંનેનો સરવાળો એક થયો, તો સમસંભવી પરિણામોનો સરવાળો। જો મિત્રો થિયોરેટિકલી પોર્શન છે, માત્ર તમારે સાંભળવાનું છે અને સમજવાનું છે। તમે ગુજરાતી સમાજ કે વિજ્ઞાન ભણતા હોય તો એની અંદર તમે જાણો છો કે તમારે સાંભળવાનું, શિક્ષકને બોલવાનું હોય, તો આ વસ્તુમાં પણ આ ચેપ્ટરની અંદર પણ આ કેટલાક દાખલાઓ માત્ર થિયોરેટિકલી દાખલાઓ છે, એટલા માટે આ દાખલાઓને આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર। માત્ર પરિણામ સમજવા માટેની વસ્તુ છે, અત્યારે આપણે જે ભણીએ છીએ આના પછીના જે દાખલા આવશે એ તો આપણે બોર્ડ વર્ક દ્વારા સમજવાના છીએ। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ કે બીજું છે, ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે। બાસ્કેટબોલની રમત તમે બધાએ જોઈ હશે કે ખેલાડી પોતાનો ગોલ કરવા માટે શું કરશે કે બોલને સે બાસ્કેટબોલમાં નાખવાનો, બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરશે। તો હવે એમાં બે જ પરિણામ મળે કે કા શું થાય, બાસ્કેટની અંદર જશે અને કા બાસ્કેટની અંદર નહીં જાય, ત્રીજું કોઈ પરિણામ એમાં મળવાનું નથી। તો આ પ્રયોગને પણ શું કહેવામાં આવે છે કે આને પણ સમસંભવી કહેવામાં આવે છે, કે એની અંદર શું થાય છે કે બે જ પરિણામ મળે છે, કાં તો બોલ બાસ્કેટમાં જાય છે અને કાં તો બાસ્કેટમાં જતો નથી। ત્યાર પછી મિત્રો જોઈએ આગળ કે ત્રીજો પ્રશ્ન છે કે ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા હોય ખાલી જગ્યા તો એમાં તમને કોઈ પણ જવાબ તમે લખી શકો, પણ જ્યારે ખરા ખોટા તમને કીધા છે તો એમાં તમારી પાસે ઓપ્શન કેટલા, જવાબ આપવા માટેના ઓપ્શન તમારી પાસે કેટલા, બે જ, કા પ્રશ્નનો જવાબ શું આવે, ખરું આવે, કા સત્ય આવે ને કા શું આવે, અસત્ય આવે, કા ખરું આવશે ને કા કેવું આવશે,
ખોટું આવશે, બેમાંથી એક જ આવશે ને, નવું કાંઈ આવવાનું છે નહીં. તો એટલા માટે પણ આવા જે પરિણામ છે, આવી જે ઘટનાઓ છે એને કેવી ઘટનાઓ કહેવામાં, સમસંભવી, કે ભાઈ બંનેની સંભાવનાઓ કેવી થાય, સરખી થાય. ત્યાર પછી ચોથી વસ્તુ કે બાળક જન્મો છે તો એમાં બે પરિણામ આવે, કાં બાબો હોય કાં બેબી હોય. આમાં પણ કોઈ નવી સંભાવના છે, કોઈ નવી વસ્તુ, નવું પરિણામ છે નહીં. તો આવી રીતે આપણે શું કરી શકીએ છીએ કે પરિણામ પહેલાં તો કોઈ પણ ઘટના હોય તો એ સમસંભવી છે કે નહીં જાણીએ. જો સમસંભવી હોય તો પછી એની બંને માટેની સંભાવના આપણને કેવી મળતી હોય છે, સરખી મળતી હોય છે. તો એમાં કોઈ ફેર હોતો નથી. ત્યાર પછી મિત્રો મેઇન ત્રીજો દાખલો છે, એની અંદર એવું કીધું છે કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆત કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કો ઉછાળીને સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવો વિચારાય છે. મિત્રો ઊંધું પૂછ્યું આપણને, ઉપર આપણે સમસંભાવી કોને કહેવાય એ સમજે, હવે અહીંયા નીચે આપણને એવું પૂછ્યું કે સિક્કો ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે, આવું શું કરવા માનવામાં આવે છે? તો એવું એટલા માટે વિચારાય છે કે જ્યારે કોઈ પણ સિક્કો ઉછાળવામાં આવે તો સિક્કામાં બે વસ્તુ આવે, છાપ અને ટાક, સોરી છાપ અને કાટ, અથવા તો હેજ અને ટેલ. તો મિત્રો તમે જાણો છો કે એ બંને જે પરિણામ છે એ સમસંભવી પરિણામ છે. એ કેવા પરિણામ છે? સમસંભવી પરિણામ છે. એટલા માટે એ બંને સમસંભવી પરિણામ હોવાને લીધે એને કેવી ક્રિયા માનવામાં આવે છે? નિષ્પક્ષ ક્રિયા માનવામાં આવે છે. એ બંને પરિણામ કેવા હોવાને લીધે? સમસંભવી હોવાને લીધે એને કેવી માનવામાં આવે છે? નિષ્પક્ષ ક્રિયા, કે એની અંદર કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખવામાં આવતો નથી. એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખવામાં આવતો નથી, કારણ કે સમસંભવી છે, ગમે તે પડી શકે, હેજ પણ પડે અને ટેલ પણ. તમે પણ સિક્કો ઉછાળીને રમતની શરૂઆત ઘણી બધી વખત કરી હશે, એટલા માટે તમે પણ એ સમજી શકો છો કે સિક્કો ઉછાળવાની ક્રિયા છે એમાં કોઈ પણ પ્રકારનો પક્ષપાત છે નહીં. તો આપણે ઉપરનો કોઈ પણ વસ્તુ જોઈએ તો એમાં પણ કોઈ પણ પ્રકારનો પક્ષપાત નહીં હોય. તમે જોઈ શકો ને કે ભાઈ બાસ્કેટબોલની અંદર નાખે છે એવું જરૂરી નથી, ભાઈ બાસ્કેટબોલની અંદર જ જાય. બાબો છે કે બેબી, બાબો જન્મે કે બેબી, એમાં પણ કોઈ પણ પ્રકારનો પક્ષપાત હોતો નથી. તો આવી રીતે આ પ્રકારની જે ઘટનાઓ છે આ બધી ઘટનાઓને સમસંભવી ઘટનાઓ કહેવામાં આવે છે. અને સમસંભવી ઘટનાઓ માટેના જે પરિણામો જે છે એની સંભાવના કેવી મળતી હોય છે? સમાન મળતી હોય છે. ત્યાર પછી મિત્રો આગળ ચોથો દાખલો કે નીચેનામાંથી ક્યા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે. મિત્રો આ પ્રકારનો જ્યારે એમસીક્યુ પૂછાય ને ત્યારે પહેલાં તો આપણને બધા જ થિયરી યાદ હોવી જોઈએ. જ્યાં સુધી બધી જ થિયરી યાદ નથી ત્યાં સુધી આપણે આવો દાખલો સમજી શકતા નથી. તો એટલા માટે પહેલાં તો આપણને સંભાવના ન હોઈ શકે તેવું પૂછ્યું છે, તો એના માટે પહેલાં તો આપણે એવું વિચારવાનું કે શું હોય. તો સંભાવના માટે આપણે જ્યારે જોઈએ તો સંભાવના માટે એવું કીધું હોય કે કોઈ પણ ઘટનાની જે સંભાવના છે એ કાં 0 અથવા 0 કરતાં મોટી હોય અને 1 અથવા 1 કરતાં નાની હોય. ટૂંકમાં 0 કરતાં નાની ન હોય અને 1 કરતાં મોટી ન હોય. આમાંથી કંઈ ન હોઈ શકે એ આપણે જોઈએ. તો 2 ના છેદમાં 3, છેદ મોટો થયો, અંશ નાનો થયો, તો જવાબ કેવો આવશે? 1 કરતાં નાનો. કેવો આવશે? 1 કરતાં નાનો. અને ધન છે એટલે 0 કરતાં કેવો આવશે? મોટો. તો પહેલું તો હોઈ શકે. બીજી વસ્તુ -1.5, જવાબ કેવો થયો તમારો? ઋણ થયો. તો કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારેય પણ ઋણ હોઈ શકે નહીં. આવું તો આપણે પહેલાં જ ભીણ્યા, થિયરીમાં જ ભીણ્યા, અને મેં તમને કીધું તેમાં પણ સમજાવ્યું હતું
तो हवे तमारो जवाब तो बी तमने मळी गयो, जवाब तमने तमारो क्यों मळी गयो, जवाब तमारो शुं आवशे बी, कारण के माइनस तो कोई दी संभावना होय नहीं, तो आमा तमने संभावना केवी बतावी छे, माइनस बतावी छे, तो जवाब तमारो क्यों आवशे अहींया बी आवशे के माइनस 1.5। पछी आगळ 15% कीधी छे, केवी कीधी छे 15%, तो टकावारी में पण घणी बधी वखत संभावना होय छे। आ एक वस्तु आपणे याद राखशुं के घणी वस्तुओनी संभावना टकावारी में पण दर्शावी शकीए छीए आपणे। त्यार पछी 0.7, तो 0.7 में होय कारण के 0 अने 1 नी वच्चे थयुं, तो संभावनानुं पहेला ये याद आपणे होवुं जोईए के संभावना क्यारे 1 करता मोटी अने 0 करता नानी होय नहीं। एटला माटे आनी अंदर आपणे शुं आवशे के जवाब आपणो केटलो आवशे बी, बी एटले जवाब क्यो छे 1.5। तो आपणो जवाब अहींया क्यो आवे छे 1.5, बी 1.5 आवे छे, सॉरी माइनस 1.5। तो केवी संभावना क्यारे नहीं होय, माइनस हशे नहीं। त्यार पछी मित्रों पांचमो दाखलो, आ बधा दाखलाओ तमारे तमारी बुकनी अंदर लखवाना छे अने एनो जवाब सीधो लखवानो छे, आमां कोई गणतरी आवती नथी। ए दाखलाओ तमे एमने एम लखी शको छो, एक मार्कना छे हेतुलक्षी प्रश्नो टाइप, अने एटला माटे ज आपणे आ रीते समजावीए छीए। हवे आवतो विडियो लेक्चर तो फरी पाछो आपणे कई रीते આવશે, આવતો વિડીયો લેક્ચર તો આપણે બોર્ડની અંદર જ આવશે કે જ્યારે મોટા દાખલાઓ શરૂ થશે એ તો આપણે બોર્ડમાં જ જોશું, પણ આ તો માત્ર આ વિડીયો સમજવા માટે આપણે કઈ પ્રક્રિયા આ પદ્ધતિ ગોઠવી છે। ત્યાર પછી આગળ હવે જોઈએ કે જો પી ઓફ ઈ બરાબર 0.5 હોય તો પી ઓફ ઈ નહીંની સંભાવના શું છે। જો પી ઓફ ઈ બરાબર 0.5 હોય તો પી ઓફ ઈ નહીં, પહેલાં ઈ નહીં એટલે શું થયું, પૂરક ઘટના થઈ, ઈ નહીં એટલે શું થયું, પૂરક ઘટના થઈ, તો પી ઓફ ઈ બરાબર 0.5 હોય તો પી ઓફ ઈ નહીંની સંભાવના શું છે। તો પી ઓફ ઈ નહીંની સંભાવના શું થશે, તો પી ઓફ ઈ નહીંની સંભાવના અહીંયા શું થાય કે 1.00 માઇનસ તમારે શું કરવાના 0.05। તો આવી રીતે તમે જ્યારે બાદબાકી કરો, તો મેં આના પહેલાં તમને બોર્ડની અંદર પણ સમજાવેલું હતું કે કઈ રીતે બાદબાકી થાય, તો એ બાદબાકી તમે જ્યારે કરો છો તો ત્યારે તમારો જવાબ કેટલો મળશે તમને અહીંયા 0.95 મળશે, કારણ કે 0.05 છે, કેટલો છે 0.05 છે ને, એને તમારે બાદ શેમાંથી કરવાનું છે, એકમાંથી બાદ કરવાનું છે, તો ત્યારે તમારો જવાબ કેટલો આવશે 0.95 આવે છે। તો પાંચમા દાખલાનો તમારો જવાબ કેટલો થશે 0.95। ત્યાર પછી મિત્રો હવે આજના દિવસમાં જે આપણે સમજવાના છે એમાં આજનો છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો, તો છઠ્ઠા દાખલાની અંદર શું આપણને આપેલું છે, તો છઠ્ઠા દાખલામાં શું આપેલું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। હાલો એક ફાઇનલ થઈ ગયું, એક ઠેલો છે, હવે ઠેલામાં મીઠાઈ ક્યાં સ્વાદની છે, લીંબુના સ્વાદની જ મીઠાઈ છે। માલીની ઠેલામાં જોયા વગર, માલીની એટલે એક વ્યક્તિ છે, એક છોકરી છે, ઠેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, ઠેલામાં મીઠાઈ બધી લીંબુના સ્વાદની જ છે, એમાંથી એક મીઠાઈ બહાર કાઢે છે, તે મીઠાઈ એક નારંગીના સ્વાદની હોય તેની સંભાવના શું। આ જ ઉદાહરણ કદાચ મેં તમને થિયરી સમજાવતી વખતે પણ આપ્યું હતું, અને અત્યારે ફરી પાછું તમારે એ જ દાખલા સ્વરૂપે આવ્યું છે કે અંદર બધી ભરી છે ક્યાં સ્વાદની, લીંબુના સ્વાદની, હવે એમાંથી તમે પસંદ કરો તો નારંગીના સ્વાદની હોય, કોઈ દી નીકળે, અંદર બધી લીંબુના સ્વાદની જ ભરી હોય તો નારંગીના સ્વાદની ક્યારેય નીકળે નહીં, તો નારંગીના સ્વાદની મીઠાઈ ક્યારેય ન નીકળે, તો હવે એને એ પરિણામ એ ઘટના કેવી થઈ ગઈ, એ ઘટના કેવી થઈ, અશક્ય ઘટના થઈ, તો અશક્ય ઘટનાની સંભાવના કેવી હોય, તો તમે જાણો છો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા માટે કેવી હોય, ઝીરો હોય, તો અશક્ય ઘટનાની સંભાવના હંમેશા ઝીરો હોય તો આ ઘટનાની સંભાવના પણ પહેલાંની સંભાવના કેવી થાય, ઝીરો થાય। હવે બીજી વસ્તુ આવી કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો તેની સંભાવના કેટલી, તો પહેલાં અંદર બધી ભરી છે કે એની લીંબુના સ્વાદની, તો નીકળવાની પણ છે એની લીંબુના સ્વાદની, તો હવે આ ઘટના તો કેવી છે, ચોક્કસ છે, ફિક્સ જ છે,
એની અંદરથી તમે કોઈ મીઠાઈ બહાર કાઢો એટલે ફિક્સ જ છે કે એમાં કોઈ ફેરફાર છે નહીં. શું ફિક્સ છે તમારું, નક્કી શું છે કે એ બહાર કાઢશો એટલે લીંબુના સ્વાદની જ નીકળશે, બીજી એકઈ નીકળશે નહીં. તો લીંબુના સ્વાદની જ નીકળશે તો હવે એ તો ચોક્કસ ઘટના થઈ ગઈ. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેવી થાય? તો એ પણ તમે જાણો છો કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા માટે કેવી થાય? તો ચોક્કસ ઘટનાની સંભાવના તો એક થાય. તો આ બીજું જે રહ્યું તો બીજા ઘટનાની અંદર સંભાવના કેવી થશે? એક. તો પહેલાંનો જવાબ કેવો આવશે? ઝીરો આવશે, કારણ કે અશક્ય ઘટના છે. અને બીજું કેવી છે? ચોક્કસ ઘટના છે. તે ચોક્કસ ઘટના છે તો એમનો જવાબ તમારો કેટલો આવશે? એક આવશે. પહેલાંની ઝીરો અને બીજાનો જવાબ કેટલો આવશે? એક. મિત્રો, જે સાતમો દાખલો પણ એ જ રીતનો દાખલો છે. આપણે સમજીએ કે સાતમા દાખલામાં એવું કીધું છે, આપેલ છે કે ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. કે ત્રણ વિદ્યાર્થીનો સમૂહ આપ્યો છે એની સંભાવના કેટલી કીધી છે? એમાંથી બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.92 છે. હવે આપણે આગળ ત્રણ વિદ્યાર્થીનો સમૂહ કીધો, પણ એ થોડીક વાર સાઈડમાં લઈ લો. ત્રણ વિદ્યાર્થીનો સમૂહ આપણે આમાં કાંઈ જોવાનો થતો નથી. જોવાનું શું છે? આપણે જોવાનું છે, આપણે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી છે? 0.992. તો નીચે પાછું એનું એ જ કીધું કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થાય? બેનો સમાન ન હોય અને એમાં ને એમાં પાછું સમાન હોય, આવું કીધું. ત્રણ વિદ્યાર્થીનો સમૂહ છે ને આવું ભૂલી જ જવાનો. હવે ત્રણ વિદ્યાર્થીને આપણે અહીંયા કાંઈ કામમાં લેવાનો છે નહીં. તો આપણે જે કરવાનું છે એ હવે આપણે શું કરવાનું છે કે સમાન હોય એના માટેનું કરવાનું, અને પછી શું કરવાનું? સમાન ન હોય એના માટેનું. તો સમાન ન હોય એના માટે 0.992 છે. તો સમાન ન હોય તો બેયનો સરવાળો કેટલો થાય? એક થાય. સમાન હોય અથવા તો સમાન ન હોય, સમસંભાવી પરિણામ થયા. તો સમસંભાવી પરિણામમાં બંનેની સંભાવનાનો સરવાળો તો એક થાય. તો આ રીતે બંનેની સંભાવનાનો સરવાળો એક થાય તો શું કરવાનું થાય? સમાન ન હોય વત્તા સમાન હોય બરાબર એક. તો સમાન ન હોય બરાબર કેટલા છે? 0.992 વત્તા સમાન હોય બરાબર એક. 0.992 સામે લીધો કેવા થાય? માઇનસ થાય. તો 1 - 0.992 એ તમે બાદબાકી કરો તો 1.000 માઇનસ 0.992, તો તમારો જવાબ ત્યાં કેટલો પડશે? 0.008 મળશે. તો અહીંયા બે વિદ્યાર્થીઓની જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી થશે? 0.008 જેટલી થશે. કેટલી થાય છે? 0.008 જેટલી થાય છે. શું કરવા આટલી થાય છે? એટલા માટે આટલી થાય કારણ કે ન હોય તેના માટેની સંભાવના તમને આપી દીધી છે. મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ સાત દાખલા જોયા, કે જે સાતે સાત દાખલા શેના ઉપર આધારિત હતા? થિયરી ઉપર આધારિત હતા. માત્ર સાંભળવાના જ દાખલા હતા, સમજવાના દાખલા હતા, કે એની અંદર કોઈ પણ પ્રકારની ગણતરી આવતી નહોતી. હવે પછીના જે દાખલાઓ આવશે આ બધા દાખલાઓમાં તો વ્યવસ્થિત અલગ અલગ રીતે ગણતરી આવશે, અને હવે એ જે ગણતરી આવશે એ ગણતરી પ્રમાણેના દાખલાઓ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ગણતરી કરી અને દાખલા ગણીશું. હવે એની અંદર બે પ્રકાર છે, માનો કે સંભાવના છે, સહેલું ચેપ્ટર છે. તો જો શક્ય હશે તો દાખલાઓ આપણે આવી જ રીતે સમજવાનો પ્રયત્ન કરશું, અને જો પહેલું હશે તો દાખલા આપણે બોર્ડ પર પણ સમજશું, જોશું કે કઈ રીતે સરળતા રહે છે તમારે અને બધી રીતે, તો એ પ્રમાણે આપણે ગણવાનો પ્રયત્ન કરશું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારના વિડીયો લેક્ચરની અંદર આપણે શેનો અભ્યાસ કરીશું? તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે સીધો અભ્યાસ કરીશું આઠમા દાખલાથી, કે જેની અંદર આપણે દાખલાઓ ગણતરી કરવાના આવે છે. ગણતરી કરવાના દાખલા સમજીશું, અને ત્યાર પછી આગળ આપણે શું સમજીશું? તો આગળ હેતુલક્ષી પ્રશ્નો સમજીશું. હજી લગભગ 3-4 દિવસનું આ ચેપ્ટર છે,
કે 3 કે 4 દિવસ આ ચેપ્ટર આપણે હજી ચાલશે, બરાબર. ત્યાર પછી ફરી પાછું આપણે જે સમાંતર શ્રેણી જે શરૂ કરવાનું છે એ ત્યાર પછી આગળ નવું ચેપ્ટર આપણે શરૂ કરશું. તો ત્યાં સુધી બેસ્ટ ઓફ લક, આનું જે હોમવર્ક મોકલવામાં આવે એ સરસ રીતે કરજો, બરાબર. અને ફરી પાછા આવતા વિડીયો લેક્ચરની અંદર 8મા દાખલાથી મળીશું.